કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? હું છું મીના માકડિયા. સ્વાગત છે તમારું વારું પાણીમાં. તો જોઈએ આજની વાનગી. આજે આપણે બનાવશું ગુજરાતીઓના ફેવરિટ એવા ખાખરા. ખાખરા ઘણા બધા અલગ અલગ ટેસ્ટમાં બનતા હોય છે, જેમાંથી આજે આપણે મેથીવાળા ખાખરા બનાવશું. એક કપ આપણે ઘઉંનો ઝીણો લોટ લેશું, જે રોટલી માટેનો હોય છે એ જ ઝીણો લોટ આપણે લેવાનો છે. એક કપ એટલે અંદાજે 150 ગ્રામ જેટલો ઘઉંનો લોટ આપણે લેશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને ચટપટો સ્વાદ આપવા માટે આપણે 1/2 ચમચી ચાટ મસાલો લેશું. બે ચમચી જેટલી કસૂરી મેથી લેશું, એને આપણે હાથથી આ રીતે મસળી અને નાખવાની છે. આમાં જો તમારે લીલી મેથીનો ઉપયોગ કરવો હોય તો પણ એ નાખી શકો છો. લીલી મેથી 1/2 કપ જેટલી નાખી શકો. અને બધા જ મસાલા તમારા સ્વાદ મુજબ તમે વધારે ઓછા નાખી શકો છો. 2-3 ચમચી જેટલું તેલ લેશું આપણે મોણ માટે. હવે આ બધી વસ્તુને હાથથી સારી રીતે આપણે મિક્સ કરી લેશું. આમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. આ લોટને આપણે રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે એમાં થોડું તેલ લઈ અને લોટને મસળી લેશું. લોટને એકદમ સરસ મસળી અને સોફ્ટ બનાવવાનો છે. લોટને આપણે સારી રીતે મસળી અને આ રીતે સોફ્ટ બનાવી લીધો છે. હવે આપણે આ લોટને ઢાંકી અને 10-15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જશે. હવે આપણા લોટને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલશું. ફરીથી આપણે એને થોડો મસળી દઈશું. હવે આપણે એના લુવા બનાવી લેશું. તમારે જેવડી સાઈઝના ખાખરા બનાવવા હોય એવડી સાઈઝના લુવા બનાવવાના. આ રીતે આપણે બધા જ લુવા બનાવી લેશું. આ રીતે આપણે બધા જ લુવા બનાવી લીધા છે. 1 કપ લોટમાંથી અંદાજે મીડિયમ સાઈઝના 13-14 નંગ ખાખરા બનશે. હવે આપણે ખાખરાને વણી લેશું. એક લુઓ લઈ અને ઘઉંના લોટનું અટામણ લેશું. એમાં આપણે લુવાને આ રીતે રગદોળી અને ખાખરાને વણશું. ખાખરાને આપણે જેટલો આછો થાય એટલો આછો વણવાનો છે. આ રીતે આપણે એકદમ પતલો ખાખરો વણી લીધો છે. હવે આપણે આ ખાખરાને એક જ માપના બનાવવા માટે કોઈ પણ એક સ્ટીલનું
ડબ્બાનું ઢાંકણું અથવા તો નાની થારી લઈ આ રીતે એની ઉપર મૂકશું, પછી એને થોડું પ્રેસ કરશું અને પાછળ વધેલી જે લોટની કિનારી નીકળે એને આપણે કાઢી લેશું। આ લોટને આપણે ફરીથી ખાખરા વણવા માટે લોટમાં એડ કરી દેશું। ખાખરા વણતા હોઈએ ત્યારે જ આપણે તવીને ગરમ થવા મૂકી દેવી અને ખાખરાને શેકવા માટે આપણે હંમેશા લોખંડની તવીનો ઉપયોગ જ કરવો। આપણી તવી ગરમ થઈ ગઈ છે, હવે આપણે એમાં ખાખરાને શેકવા નાખશું। ખાખરાને આપણે એકદમ ધીમા તાપે જ શેકવાના છે। આ રીતે ઉપર થોડા થોડા બબલ આવવા લાગે એટલે આપણે ખાખરાને ફેરવી લેશું। આ રીતે બંને સાઈડ થોડા થોડા શેકી અને આપણે એને એક ડીશમાં મૂકતા જશું। આ રીતે બધા જ ખાખરાને આપણે થોડા થોડા શેકી અને એક ડીશમાં થપ્પી લગાવી લેશું। આ રીતે બધા જ ખાખરાને આપણે થોડા થોડા શેકી અને થપ્પી લગાવી લીધી છે। આને આપણે ઓઇલ વગર જ શેકવાના છે। તમારે ઓઇલ લગાવીને શેકવા હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો। જો તમારે ઓઇલ લગાવીને શેકવા હોય તો જ્યારે આપણે આ રીતે થોડા થોડા શેકીને થપ્પી લગાવીએ ત્યારે જ આ રીતે આછું આછું ઓઇલ લગાવતું જવાનું। પછી આપણે જેમ રોટલી ચોપડતા હોઈએ એમ બીજો ખાખરો લઈ અને આ રીતે આપણે એને ફેરવી લઈશું। પછી જે તેલવાળો ભાગ હોય એને આપણે ઉપરની સાઈડ રાખી અને આ રીતે આપણે થપ્પી લગાવતા જશું। જો ઓઇલવાળા શેકવા હોય તો આ રીતે ઓઇલ લગાવતા જવાનું, નહીં તો આપણે કોરા જ આ રીતે થપ્પી લગાવતા જશું। આ રીતે થોડા થોડા શેકીને થપ્પી મારવાનો ફાયદો એ થશે કે વચ્ચે તમારે કાંઈ પણ કામ આવી ગયું તો 4-5 કલાક પછી પણ આને તમે ફરીથી શેકી શકો છો, અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે સીધા જ શેકી શકો છો। હવે આપણે ખાખરાને વ્યવસ્થિત શેકી લેશું। ખાખરાને ક્રિસ્પી બનાવવા માટે આ રીતે લાકડાનો દટ્ટો આવે છે, એનાથી આપણે પ્રેસ કરતા જવાનું અને ફેરવતા જવાનું છે, અને એકદમ ધીમા તાપે જ આપણે ખાખરાને શેકવાના છે। આ રીતે ફેરવતા જશું અને પ્રેસ કરતા જશું। જો તમારી પાસે લાકડાનો દટ્ટો ના હોય તો આ રીતે કોઈપણ એક કપડાની મદદથી આ રીતે એને પ્રેસ કરતા જવાનું અને ફેરવતા જવાનું। તો આપણો ખાખરો બંને સાઈડ સારી રીતે શેકાઈ ગયો છે। આ જ રીતે આપણે બધા જ ખાખરાને એકદમ ધીમા તાપે શેકશું। આ રીતે લાકડાનો દટ્ટો તમને કોઈ પણ મોલમાંથી મળી રહેશે। આપણો ખાખરો બંને સાઈડ સરસ રીતે શેકાઈ ગયો છે। આ રીતે આપણે બધા જ ખાખરાને ધીમા તાપે શેકી લેશું। જ્યારે આપણે ખાખરા શેકતા હોઈએ ત્યારે ગરમ ગરમ આ રીતે છૂટા છૂટા રાખવાના છે। એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને થપ્પી લગાવશું। ગરમ ગરમ થપ્પી લગાવી દેશો તો ખાખરા છે પોચા થઈ જશે, માટે એને આ રીતે છૂટા છૂટા રાખી અને ઠંડા થવા દેવાના। તો તૈયાર છે આપણા ઘરે બનાવેલા એકદમ તાજા અને ફ્રેશ ખાખરા, જે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે હું તમને એક તોડીને પણ સંભળાવીશ।
ખાખરાને આપણે ચા સાથે, દહીં સાથે અથવા તો ઉપર ઘી લગાવીને પણ ખાઈ શકીએ. તો કેવી લાગી આપને આજની વાનગી? જો ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી ક્લિક કરશો, જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ.